समस्त हिरपरा परिवार द्वारा पांचमो स्नेह मिलन समारोह ने परिवार ना हाइलाओ ने अभिवादन समारोह रविवार ना रोज योजायो हतो, जेमा मोटी संख्या में समाज ना भाई बहनो साथे मोभियो पण हाजर रह्या हता। સુરતના પૂણા ગામ ખાતે આવેલા અયોધ્યાપુરમ ફાર્મસમાં સમસ્ત હિરાપરા પરિવાર સુરત દ્વારા પાંચમો સ્નેહ મિલન સમારોહ, પરિવારના હિરલાઓને અભિવાદન સમારોહ અને ભોજન સમારોહનું રવિવારે રોજ આયોજન કરાયું હતું, જેમાં અધ્યક્ષ તરીકે ઇંગોરડા જાગાણીના ભવનભાઈ વાલજી હિરપરા ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે સમસ્ત હિરપરા પરિવાર દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો છે, જોકે કોરોના કાળના સ્નેહ મિલન સમારોહ યોજાયો ન હતો ત્યારે આ વર્ષે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ગુજરાતભરમાંથી સમાજના લોકો ઉમટી પડ્યા હતા। સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત હિરપરા પરિવાર દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા। કયા પરિવારનું સ્નેહ મિલન છે અને આ સ્નેહ મિલન રાખવાનું મુખ્ય કારણ શું? સમસ્ત ગુજરાતના હિરપરા પરિવારનું સ્નેહ મિલન છે। સ્નેહ મિલનનો મુખ્ય ઉદ્દેશ જે ધોરણા સર્વન છે હિરપરા પરિવારના, એના હિલ્લાઓનું સન્માન સન્માન કાર્યક્રમ છે, એને સન્માન કરી એમને પ્રોત્સાહિત કરી એના આધારે મહત્વનો કાર્યક્રમ। જી આપનું નામ? તમારું નામ? મારું નામ ભવનભાઈ વાલજીભાઈ હિરપરા। ભવનભાઈ, આજે સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો છે, કેટલામો સ્નેહ મિલન સમારોહ છે અને મુખ્ય ઉદ્દેશ શું? અમારો પાંચમો સ્નેહ મિલન છે, એનો મુખ્ય ઉદ્દેશ તો પછી એ પરિવાર અમારા પરિવારે નક્કી કર્યું કે આ એક અમારે સ્નેહ મિલન રાખવું છે, પરિવારની ભાવના જળવા રહે માટે। પાંચમું સ્નેહ મિલન છે, આજે અમારે મિનિમમ 4000 જેટલા પરિવારના ભાઈઓ અને બહેનો એકત્ર થયા છે। સ્નેહ મિલન ની અંદર શું ખાસ વિશેષ જોવાનું છે? સ્નેહ મિલન માં ખાસ વિશેષતા, બાળકો માટે થોડું કામ કરીએ છીએ, વિદ્યાર્થીઓ માટે કે ભાઈ અમને ઇનામ આપીએ અને પ્રોત્સાહન આપીએ, અને આ વર્ષે અમે હિરપરા પરિવારમાં નવો કન્સેપ્ટ લાવ્યા છે કે અમારા પરિવારમાં જે ભાઈઓ બહેનો સરકારી નોકરીમાં છે તો એમના નેજા હેઠળ અમે આ પ્રોગ્રામ કર્યો છે કે ભાઈ હિરલાઓનો સન્માન સમારોહ, તો અમારા પરિવારના જે ભાઈઓ બહેનો સરકારી નોકરી ઉપર છે ક્લાર્કથી માંડીને જજ સુધી, તો એ બધા હિરલાઓનો આજે અમે સન્માન કરવાના છીએ। સ્નેહ મિલનનો મુખ્ય ઉદ્દેશ શું કહેવાય?